મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે પાઠ નંબર 13 જોવાનો છે. માનવ સંસાધનનું જૂની ટેક્સ્ટ બુકમાં જોઈશું તો માનવ સંપત્તિ એવો પાઠ હતો. આ નવી ટેક્સ્ટ બુકમાં માનવ સંસાધન રૂપે આપણને અહીં વિગતવાર માહિતી આપેલી છે. તો આપણે માનવ સંસાધન વિશે જાણીશું. વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય. પ્રકૃતિની ભેટ ફક્ત એ સમયે જ મહત્ત્વની હોય જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન ગણી શકાય. સ્વસ્થ, શિક્ષિત, પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે. અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પોતાની શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહી. હવે આ પેરેગ્રાફમાં આપણને મહત્ત્વની અને વિશ્વની અલગ અલગ માનવ સંસાધન વિશે માહિતી આપેલી છે. તો એમાં પ્રથમ તબક્કામાં ચર્ચામાં જોઈએ તો સૌ પ્રથમ આ પેરેગ્રાફમાંથી બે રીતે પ્રશ્ન નીકળી શકે. એમાંથી એક આપણે પહેલો પ્રશ્ન કરીએ. સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ કયો? તો ચીન. બીજા ક્રમાંકે ભારત. હવે અહીંયા પ્રથમ લાઈન જ આપેલી છે લીટી, કે વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય. તો આમાંથી એક વાક્યમાં કદાચ પ્રશ્ન નીકળે, કાં તો ખાલી જગ્યામાં, કે વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય. તો ત્યાં અંડરલાઈન કરો, ખાલી જગ્યા રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય. તો જવાબમાં શું આવશે? વસ્તી. તો અહીં આપણને પ્રકૃતિની ભેટની વાત કરેલી છે કે જે મહત્ત્વની અને લોકોને ઉપયોગી હોય અને લોકો પણ શું કરે, પોતાને સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે. એટલે દાખલા તરીકે અમેરિકા, જાપાન, ચીન. હવે ત્યાંની વસ્તી પણ અલગ અલગ જોવા મળશે. દાખલા તરીકે જ્યાં સૌથી સારું સુલભ સુવિધા હશે તો ત્યાંનું શહેર વધુ વિકસિત હશે અને ઓછી જરૂરિયાતો સંતોષાતી હોય એવી જગ્યાએ વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળશે. માટે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયી લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. તો ત્યાં અંડરલાઈન કરી નાખો, સ્વસ્થ, શિક્ષિત, પ્રેરણાદાયી એ આખી લાઈન અંડરલાઈન કરી નાખો. ત્યાર પછી આપણને આગળ આપવામાં આવેલું છે કે વસ્તીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી તેને વસ્તી વિતરણ તરાહ કે વસ્તી વિભાજક કહે છે. હવે પૃથ્વી સપાટી પર એટલે કે વિશ્વમાં પૃથ્વીના જેટલા ભાગ પર વસ્તી ફેલાયેલી છે તેને આપણે વસ્તી વિતરણ તરાહ કે વિભાજક કહીએ. જેમાં ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી, જેમાંથી વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે. હવે એમાંથી બે રીતે પ્રશ્ન નીકળી શકે. તે પૃથ્વીના લગભગ ખાલી જગ્યા વિસ્તારમાં વસવાટ કરે છે વસ્તી, તો 10%. બીજો પ્રશ્ન નીકળી શકે, વિશ્વની ખાલી જગ્યા 1%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે, તો 90%. ત્યાર પછી બીજો એક વાક્યમાં પ્રશ્ન નીકળી શકે, ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલા અબજ હતી? તો
6 અબજ હતી. તો આ રીતના અહીંયાથી 2 થી 3 રીતે પ્રશ્ન નીકળી શકે. ત્યાર પછી આગળ જોઈએ તો વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન જોવા મળે છે. કેટલાક વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે અને કેટલાક વિસ્તાર ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે, જેમાં દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રોમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારો, પર્વતો, વિશ્વવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. હવે આગળ જોયું તેમ આપણે કે જ્યાં સારી સુવિધા છે અને જ્યાં કુદરતી રીતે પર્વતો અને વિશ્વવૃત્તીય જંગલોનો જે વિસ્તાર હોય એવી જગ્યાએ વસ્તી ઓછી, અને જ્યાં પણ સપાટ જમીન હશે એવી જગ્યાએ વસ્તી વધારે. માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે યુરોપ અને ઉત્તર પૂર્વ અમેરિકામાં ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે, એટલે ત્યાંની જે કુદરતી રીતે જોઈએ તો માનવ વસ્તી એટલા માટે સારી રીતે વધારે વસ્તી વસવાટ કરતી હશે કે ત્યાંનું જે જમીનનું જે સપાટ ભૂમિનું વિતરણ થયેલું જોવા મળશે. તેવી જ રીતના વિશ્વવૃત્તીય પર્વતો અને રણ વિસ્તારોમાં વાહન વ્યવહાર તેમજ કુદરતી સંસાધનોને લઈ જવું, આ બધી સગવડની જગ્યાએ અગવડ જોવા મળતી હશે. માટે અહીં ખૂબ જ ઓછી વસ્તી જોવા મળે છે. એટલે વસ્તીનું વિતરણ મોટે ભાગે જમીનની રચનાને આધારે આપણે કહી શકીએ. તો ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી દેજો કે વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે, ત્યાં અંડરલાઈન કરી દેજો. અને બીજું લાસ્ટમાં આપણને અહીંયા આપેલું છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારો અને પર્વતો વિશ્વવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે, ત્યાં પણ અંડરલાઈન કરી દેજો. એટલા માટે કે અહીંયાથી એક વાક્યોના આ રીતના પ્રશ્ન નીકળી શકે કે કેવા વિસ્તારોમાં વિશ્વમાં માનવ વસવાટ ઓછો જોવા મળે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને આફ્રિકામાં વસવાટ કરે છે. વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે, આમ તમામ દેશોમાં 10 કરોડથી વધારે લોકો વસવાટ કરે છે. હવે એમાંથી વિશ્વની કુલ લગભગ 3/4 લોકો કયા ખંડમાં વસવાટ કરે છે? તો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. બીજું, વિશ્વની 60% વસ્તી કેટલા દેશોમાં વસવાટ કરતી જોવા મળે છે? તો 10 દેશોમાં. તો ત્યાં પણ અંડરલાઈન કરી દેજો. ત્યાર પછી આપણને અહીંયા આપવામાં આવેલું છે કે વસ્તી ગીચતા પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે. તો એમાં એક વાક્યમાં કાં તો સંકલ્પના સમજાવો આ રીતના પૂછવામાં આવે તો ત્યાં અંડરલાઈન કરી દેજો. પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને ખાલી જગ્યા કહે છે કાં તો શું કહેવામાં આવે છે? તો વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે 10 ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય, જ્યાં આપણને વસ્તી ગીચતાનું સૂત્ર દર્શાવવામાં આવેલું છે. વસ્તી ગીચતાનું સૂત્રમાં જોઈએ તો વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. તો એ આપણી નોટબુકમાં હોમવર્કમાં લખી લાવવાનું. ભારતની સરેરાશ વસ્તી ગીચતા 2011ના વર્ષ પ્રમાણે 382, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 વ્યક્તિની છે,
જે 2011 પ્રમાણેની દર્શાવવામાં આવેલી છે. સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ મધ્ય એશિયામાં, આ સિવાય ક્રમશઃ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. હવે એમાંથી આપણને અહીં અલગ અલગ કોષ્ટક દર્શાવવામાં આવેલા છે, એ આપણે કોષ્ટકની ચર્ચા કરી લઈએ. 2011 પ્રમાણેનું આપણને અહીંયા કોષ્ટક દર્શાવેલું છે, તો એ કોષ્ટકની આપણે ચર્ચા કરીએ. કેન્દ્રશાસિત પ્રદેશ અને ભારતના રાજ્યોની અહીં વાત કરવામાં આવેલી છે. ભારતમાં પ્રથમ જમ્મુ કાશ્મીર અહીં દર્શાવવામાં આવેલું છે. તો જમ્મુ કાશ્મીરમાં આપણે જોઈએ તો વસ્તીનું પ્રમાણ, વસ્તી ગીચતા 124, સ્ત્રી પુરુષનું પ્રમાણ તો 889, સાક્ષરતા દર 68.74, હિમાચલ પ્રદેશ 123, સ્ત્રી પુરુષનું પ્રમાણ 972, સાક્ષરતાનો દર 83.78. તેવી જ રીતના ત્રીજા ક્રમાંકે પંજાબ તો 551, સ્ત્રી પુરુષનું પ્રમાણ 895, સાક્ષરતાનો દર 76.68. તેવી જ રીતના ચંદીગઢ તો 9258, 818 સ્ત્રી પુરુષનું પ્રમાણ અને સાક્ષરતા દર 86.43. તેવી રીતના અલગ અલગ આપણને અહીંયા અલગ અલગ રાજ્યોની માહિતી આપણને જોવા મળે છે. એમાંથી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલું છે, 308 એ વસ્તી ગીચતા દર્શાવે છે, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું દર્શાવેલું છે તો 919, અને સાક્ષરતાનો દર 79.31. તેવી જ રીતના આપણે અલગ અલગ રાજ્યોમાં વાત કરીએ, એમાંથી સૌથી વધારે સારું સાક્ષરતાનું દર અને સ્ત્રી પુરુષનું પ્રમાણ એ કયા રાજ્યમાં જોવા મળે છે, કોણ જણાવશે, તો કેરળ. તો કેરળમાં જુઓ, બધા રાજ્યો કરતાં સૌથી સારું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે, 860 એ વસ્તી ગીચતા છે, અને સાક્ષરતાનો દર 93.91, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ 1084. તો એમાંથી આપણને આ રીતના પ્રશ્ન નીકળી શકે કે ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું સાક્ષરતા દર સારી રીતે જોવા મળે છે, કે સૌથી સારો અથવા પ્રથમ ક્રમાંક કયો, તો કેરળ રાજ્ય, અને કેટલો, તો 93.91. બીજો પ્રશ્ન એમાંથી નીકળી શકે કે કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જણાવો, તો 1084. એવી રીતના અલગ અલગ અહીંયા આપણને જે યાદી કોષ્ટક આપેલું છે એ આપણે નોટબુકમાં નોંધી લેવાનું, અને ડાયરેક્ટ આપણને સીધો પ્રશ્ન આમ દર્શાવવામાં આવે કે ભારતમાં જનગણના મંત્રાલય કયા વર્ષમાં કરવામાં આવી, તો 2011. હવે એમાંથી બીજી રીતે આપણે પ્રશ્ન કરીએ તો ભારતમાં હવે જનગણના મંત્રાલય કયા વર્ષમાં કરવામાં આવશે, તો 2021. જનગણના મંત્રાલય દર કેટલા વર્ષે કરવામાં આવે, તો 10 વર્ષે કરવામાં આવે. હવે આ કોરોનાની મહામારીને કારણે કદાચ આગળ પાછળ થઈ શકે, પરંતુ 2011 એ વસ્તી ગણતરી, એના પછી આપણે 2021 આપણે જાણી શકીએ. ત્યાર પછી આપણે જોઈશું વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો, ભૌગોલિક પરિબળો જેમાં પ્રાકૃતિક રચના, માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ, સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર,
જ્યારે એન્ડ્રીઝ આલ્પસ હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરી છે. જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ કે જ્યાં મેદાની વિસ્તાર હોય ત્યાં વાહન વ્યવહાર, પશુપાલન બધી જ સવલત સારી રીતે ઉપલબ્ધ હોય, જ્યારે ઉચ્ચ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોમાં વાહન વ્યવહાર, પશુપાલન આવી ઘણી અગવડતા જોવા મળે માટે ત્યાં વ્યક્તિ શું કરતો હોય, રહેવાનું ઓછું પસંદ કરતો હોય. તેવી જ રીતના પ્રાકૃતિક રચના પછી આબોહવા ક્લાઇમેટ, વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેવા કે સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા, એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. તો જ્યાં સૌથી વધારે ગરમી પડતી હોય, જ્યાં કાયમ માટે ઠંડા પ્રદેશો હોય, તે એવી જગ્યાએ લોકો વધારે રહેવાનું પસંદ કરતા નથી. એનું મુખ્ય કારણ કે રોજિંદા જીવનમાં એમને દરરોજની મુશ્કેલી અનુભવાતી હોય. જમીન સોઈલ, ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર, ચીનમાં હોવાંગો, ચાંગચિયાંગ તથા ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો. હવે અહીંયા જમીનની ફળદ્રુપતા પ્રમાણે ભારતનું ઉદાહરણ જોઈએ તો ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, તો હવે ગંગાના મેદાની પ્રદેશો આપણે કયા રાજ્યનો ઉલ્લેખ કરીશું, તો ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં ગંગાના મેદાની પ્રદેશો જોવા મળે છે, માટે જ ભારતમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય કયું, તો ઉત્તર પ્રદેશ, જ્યાં ગંગાના મેદાની પ્રદેશો જોવા મળે છે, જે ફળદ્રુપ જમીન માટે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. જળ વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિન ક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે, જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે. હવે જ્યાં પ્રાથમિકતાની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે છઠ્ઠા ધોરણમાંથી ભણ્યા હતા કે આદિમાનવે વસવાટની શરૂઆત કઈ જગ્યાએથી શરૂ કરી હતી, તો નદી કિનારાના પ્રદેશમાંથી વસવાટની શરૂઆત કરી હતી. માટે અહીં વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે એટલે કે જ્યાં પાણી સૌથી વધારે હોય અને જ્યાં જળ સરળતાથી ઉપલબ્ધ હોય એવા પ્રદેશોમાં એ સૌથી વધારે રહેવાનું પસંદ કરતી હોય. ત્યાર પછી આપણને આપેલું છે ખનિજ.